અંકલેશ્વરમાં જાહેરમાં કચરો ઠાલવતા લોકો સામે નગરપાલિકાએ લાલ આંક કરી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા ઝડપાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરાશે, જેને લઈ નગરપાલિકા દ્વારા 8,200થી વધુ કમર્શિયલ દુકાનો, છૂટક લારી કે ગલ્લા, ખાણીપીણીના સ્ટોલ તેમજ છૂટક શાકભાજી વેચનારાને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 106ની કલમ 192 હેઠળ હાથ લારી કે પાથરના તેમજ કમર્શિયલ દુકાનદારોને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ અને રોડ પર કચરો ન ફેંકવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે આગામી 5 જાન્યુઆરી 2024 બાદ કચરો કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર દંડાત્મક કાર્યવાહી કરાશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રીના સ્વસ્થાયી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ રહે માટે રસ્તાઓને જોડે આવેલી દુકાનોને ડસ્ટબિન રાખવા માટે તાકીદ કરતી નોટિસ નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. નગર વિસ્તારમાં લગભગ 800 ને 200 જેવી કોમર્શિયલ મિલકતો છે. જો એ મિલકતોમાં ડસ્ટબિન રાખી અને એમાં કચરો નાખવામાં આવે તો નગરના રસ્તાઓ સાફ રહે એના માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. નિર્ધારિત સમયમાં જો દુકાનદારો દ્વારા ડસ્ટબિન મૂકવામાં નહીં આવે તો દંડની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે, તેમજ કોમર્શિયલ કચરાના લેવા માટે નગરપાલિકા દ્વારા અલગથી 3 વાહનોની સગવડ પણ કરવામાં આવેલી છે.